સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, જેમાં ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહના મતવિસ્તાર કલોલમાં હવે પૂરો કલોલ કોંગ્રેસ મુક્ત બની ગયો છે. સમગ્ર દેશમાં હાલ લોકસભા ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે એનડીએ ગઠબંધન ઇન્ડી ગઠબંધન ઉપર હાવી થયું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીજેપીને 400 પારનું સ્લોગન આપ્યું છે, ત્યારે સરકારના મહત્વના નિર્ણયો જેમાં 370, 35A, ટ્રિપલ તલાક સાથે સૌથી મોટું રામ મંદિર નિર્માણ, જે હાલમાં કોંગ્રેસ પાર્ટીના ધોવાણ માટે સૌથી મહત્વનું સાબિત થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર દેશ સાથે ગુજરાતમાં પણ કોંગ્રેસ તૂટી રહી છે, જેમાં ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી અમિત શાહનો મતવિસ્તાર કલોલ હવે કોંગ્રેસ મુક્ત બન્યો છે, ત્યારે ગઈકાલે કોંગ્રેસના ગઢ ગણાતા ખાખરિયા ટપ્પાના ગામડા, જેમાં નાસમેદ, અઢાના, વાયાના, મોટી ભોયણ, રંચરડા સહિત અનેક ગામડાના સરપંચો, પૂર્વ તાલુકા સદસ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ અનેક લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીઓ કર્યો છે. ત્યારે પહેલેથી જ કોંગ્રેસ છોડી ઘર વાપસી કરેલા બે જિલ્લા પંચાયતના સદસ્યો રશ્મિ ઠાકોર અને કાંતિજી ઠાકોરના સમર્થનમાં તમામ લોકો આવનાર લોકસભા ચૂંટણીમાં બીજેપી તરફી મતદાન માટે સંકલ્પ લીધો હતો, ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ મયંક નાયક, કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, જિલ્લા પ્રભારી, તાલુકા પ્રભારીની હાજરીમાં અનેક લોકોએ બીજેપીનો કેસરિયો કર્યો, ત્યારે બંને જિલ્લા પંચાયત સદસ્યોએ સાંસદ અમિતભાઈ શાહને 11,11,111ની લીડ સાથે ઐતિહાસિક વિજય બનાવવા માટે આ ગામડાઓમાં 100% મતદાન કરવા અને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા એડી ચોટીનું જોર લગાવવા હાકલ કરી હતી. અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અપકી બાર 400 પાર લક્ષ્ય પૂરું થઈ જવાની આશા પણ વ્યક્ત કરી હતી. મોટી ભોયણના જિલ્લા સદસ્ય કાંતિજી ઠાકોર, જે મારા ખાસ મિત્ર છે, એવા જ સાથે જિલ્લા પંચાયતના સદસ્ય રશ્મિજી ઠાકોર, આ બંને પહેલા ભાજપની અંદર જ હતા, બંને સંઘના નેતાઓ છે, એટલે આ તો સુબહકા ભૂલા સામકો લોટ આવ્યા એના જેવી જ વાત છે. એટલે કાંતિજી અને રશ્મિજી અમારા ભાજપના પરિવારના જ હતા અને હવે સદાય માટે રહેશે. અને જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આખા વિશ્વની અંદર ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે આખા વિશ્વના દેશો, તમામે તમામ દેશો આ ભારતની 2024ની ચૂંટણીની રક્ષી પર સૌની મીટ માંડી રહ્યા છે કે આ વખતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અબ કી બાર 400 કે પાર, એના સાથે જ આ વખતે આખા ભારતની અંદર 400 સીટને પાર તો થવાની જ છે. અને સાથે સાથે આ વખતે રશ્મિભાઈ અને કાંતિજી એમના માધ્યમથી આ વખતે કલોલ તાલુકા કોંગ્રેસ મુક્ત પણ થઈ રહ્યું છે, એ માટે હું તમામે મારા ભોયણ જિલ્લા સીટના અને સાંતી જિલ્લા સીટના તમામે નાગરિકો અને બંને અમારા મિત્રો, બંને મોટી ભોયણ અને જિલ્લા સદસ્ય કાંતિજી અને સાંતી જિલ્લાના સદસ્ય રશ્મિભાઈ ઠાકોરનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે જે અમને ભગીરથ કાર્ય કર્યું એ બદલ બંને નેતાઓનો ખૂબ ખૂબ આભાર. આજે જે કાર્યકર સંમેલન હતું ભારતીય જનતા પાર્ટીનું, એમાં જે અમારા કલોલના ખાખરિયા પટ્ટામાંથી અને કલોલ તાલુકામાંથી જે કોંગ્રેસના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, ખરેખર તો અમારા કાર્યકરો જ્યારે રામ મંદિરની જ્યારે આમંત્રણ ના સ્વીકારી ત્યારથી જ લોકો ગુંગામણ અનુભવતા હતા. પણ કોણ પહેલ કરે, જ્યારે અમે મેં અને કાંતિજી બેને પહેલ કરી ત્યારે સારા કલોલ તાલુકામાંથી બધા જ જે આગેવાનો હતા કોંગ્રેસના હોદ્દેદારો હતા એમને અમને ફોન કરીને કીધું હતું કે રશ્મિભાઈ અમને પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડજો. એટલે આજે એનો પ્રોગ્રામ હતો અને આ પ્રોગ્રામમાં ઘણા સરપંચો, ઘણા કોંગ્રેસના હોદ્દેદારો, માનનીય અમિતભાઈ અને માનનીય મોદી સાહેબને આ નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એમને અને અમિતભાઈ શાહ સાહેબની જે જીત છે એને ઐતિહાસિક જીત બનાવવા માટે આજે લોકો અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.